नमस्कार गुजरात। ताजा અને ખૂબ જ અગત્યના મોટા સમાચાર। ગુજરાતમાં 6 દિવસ સુધી બંધ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને લીધો મહત્વનો નિર્ણય, જાણી લો નહીતર 5000 રૂપિયાનો દંડ। પીએમ મોદીનો મોટો નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને મહત્વના સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો। આજે દેશના વડાપ્રધાન કરશે ઉદઘાટન। પીએમ મોદી આજે અરુણાચલ પ્રદેશમાં સેલા ટનલની સાથે અનેક વિકાસ પરિયોજનાનું ઉદઘાટન કરશે। સેલા ટનલ ચીન સરહદથી ખૂબ નજીક છે અને સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ છે। 13000 ફૂટની ઊંચાઈ પર બનેલી આ દુનિયાની સૌથી લાંબી 210 ટનલ છે। પ્રથમ સિંગલ ટ્યુબ ટનલની લંબાઈ 980 મીટર છે, જ્યારે બીજી ટ્યુબ ટનલની લંબાઈ 1555 મીટર છે। આ ટનલ બની ગયા બાદ તવાંગથી ચીન સરહદનું અંતર 10 કિલોમીટર જેટલું ઘટી જશે। ત્યારબાદ મોદી સરકારનો મોટો નિર્ણય। સરકારે એનએસસી, સુકન્યા સમૃદ્ધિ યોજના અને પીપીએફના વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી। નાણાં મંત્રાલયે જારી કરેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે નાની બચત યોજનાના વ્યાજદર નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ ત્રિમાસિક ગાળા એટલે કે 1 એપ્રિલ 2024 થી 30 જૂન 2024 સુધી યથાવત રહેશે। લોકોને આશા હતી કે આ વખતે સુકન્યા અને પીપીએફના વ્યાજના દરો વધી શકે છે, પરંતુ સરકારના આ નિર્ણયથી લોકોની આશા પર મોટો ફટકો પડ્યો છે। મોદી સરકાર બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારનો રાતોરાત મોટો નિર્ણય। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ આપવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રત્યેક મહિલા ધારાસભ્યને તેના વિસ્તારમાં રોડ રસ્તાના વિવિધ કામો માટે 2024-25 વર્ષ માટેની નિયમિત ગ્રાન્ટ ઉપરાંત 1.25 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। એટલું જ નહીં મિત્રો, સીએમ પટેલે ગુજરાતને આપી વધુ એક મોટી ભેટ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ખેડા જિલ્લાની મુલાકાતે છે। અહીં તેણે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું અને જનસભાને સંબોધન પણ કર્યું હતું। આ તકે સીએમ પટેલે લોકોની મહાશિવરાત્રિની શુભેચ્છા પણ પાઠવી હતી। પોતાની રમૂજી સ્વભાવ સાથે જાણીતા સીએમ પટેલે લોકોને કહ્યું કે આજે લોકો કેમ આટલા શાંત જણાઈ રહ્યા છે, મારા કામમાં કંઈ ઘટે છે કે શું? તેમની આ ટકોર બાદ લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું। હવે ગુજરાતીઓ બહાર ફરવા જતા પહેલા જાણી લો, હવે 6 દિવસ સુધી રહેશે બંધ। જો તમે અંબાજી ગબ્બર ખાતે ફરવા જવાનું વિચારતા હો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે। ગબ્બર ખાતે રોપવે 6 દિવસ માટે બંધ રહેવાનો છે। વાર્ષિક મેન્ટેનન્સની કામગીરીને લઈને રોપવે સેવા 11 માર્ચથી લઈને 16 માર્ચ સુધી બંધ રહેશે। યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઈને આ મહત્વનો નિર્ણય લેવાયો છે। ગબ્બર પર ભક્તો પગથિયા ચડીને અખંડ જ્યોતના દર્શન કરી શકશે। રોપવેની વાર્ષિક સાર સંભાળ પરિપૂર્ણ થયા બાદ ફરીથી સેવા ચાલુ રહેશે। તમારા ખિસ્સાને ખાલી કરતા મોટા સમાચાર જાણો, નહીતર થશે 5000નો દંડ। ગરમીની સિઝન પહેલા બેંગલુરુમાં પાણીની સમસ્યા સર્જાય છે। જો કોઈ વ્યક્તિ કાર ધોતા, બાગકામ, બાંધકામ, રસ્તાનું નિર્માણ અથવા તો પાણીના ફુવારાનો ઉપયોગ કરતા જોવા મળશે તો તેની સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાનો આદેશ જારી કર્યો છે। આદેશનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિને 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે। શહેરમાં પાણીની ટેન્કર મંગાવવા છતાં પણ પાણીની તંગી દૂર થતી નથી।